हेलो मित्रों, नमस्कार। अपने गया वीडियो लेक्चर में फॉरवर्ड बायस अने रिवर्स बायस खूब सारी रीते जोयु। आपने एटलो ख्याल आवी गयो हशे के फॉरवर्ड बायस होय त्यारे विद्युत प्रवाहनु वहन मिली एम्पियरना क्रमनु थाय छे, केम के मेजोरिटी चार्ज केरियरने कारणे विद्युत प्रवाहनु वहन थाय। रिवर्स बायस होय त्यारे माइनोरिटी चार्ज केरियरने कारणे वहन थाय अने आ प्रवाहनु मूल्य माइक्रो एम्पियरना क्रमनु होय। तो कयुं वधारे होय? फॉरवर्ड बायसमां वधारे होय। तो आवुं कही शकाय के डायोड ज्यारे फॉरवर्ड बायसमां हशे त्यारे विद्युत प्रवाहनुं वहन थशे, रिवर्स बायसमां हशे त्यारे एकदम ओछुं थाय, एटले के नहिवत थाय, एटले अवगणी शकाय तेटलुं थाय। एटले रिवर्स बायसमां विद्युत प्रवाहनुं वहन थशे नहीं। आ उपरांत बीजी बे अगत्यनी वातो मित्रों, के फॉरवर्ड बायसमां डेप्लेशन स्तरनी जाडाई शुं थाय? घटे, पोटेन्शियल बेरियरनी ऊंचाई घटे। ज्यारे रिवर्स बायसमां पोटेन्शियल बेरियरनी ऊंचाई पण वधे अने डेप्लेशन स्तरनी जाडाई पण वधे। आ अगत्यना मुद्दाओ याद रखजो मित्रों, एमसी क्यूमा पूछाई सके। हवे आपणे एक वात करी दीधी के फॉरवर्ड बायस होय तो मिली एम्पियरना क्रमनुं वहन थाय, फॉरवर्ड बायस होय तो मिली एम्पियरनुं वहन थाय, अने रिवर्स बायस होय तो માઇક્રો એમ્પિયરનું વહન થાય। એટલે ટૂંકમાં એવું કહી શકાય કે ફોરવર્ડ બાયસ હોય ત્યારે પ્રવાહનું વહન થશે, રિવર્સ બાયસ હોય ત્યારે પ્રવાહનું વહન થશે નહીં। હવે તમને પરીક્ષામાં અમુક આકૃતિઓ પૂછશે કે આ ડાયોડ કયા બાયસમાં છે, ફોરવર્ડમાં છે કે રિવર્સમાં, એ તમારે કહેવાનું છે। તો આપણે એક ઉદાહરણ લઈએ, દાખલા તરીકે અહીંયા +5 વોલ્ટ છે, અહીંયા -3 વોલ્ટ છે। तो मित्रों याद रखो, अँ पी है, अँ एन है। तमारे एटलू याद रखवानु कि विद्युत प्रवाहनु वहन वधारे वोल्टेज थी ओछा वोल्टेज तरफ थाय, विद्युत प्रवाहनु वहन वधारे वोल्टेज थी ओछा वोल्टेज तरफ थाय, विद्युत प्रवाहनु वहन वधारे वोल्टेज थी ઓછા વોલ્ટેજ તરફ થાય। વિદ્યુત પ્રવાહનું વહન ક્યાંથી ક્યાં થાય? વધારે વોલ્ટેજથી ઓછા વોલ્ટેજ તરફ। તો અહીંયા જુઓ મિત્રો, અહીંયા +5 વોલ્ટ છે, અહીંયા -3 વોલ્ટ છે, તો વધારે કયા કહેવાય? +5 વાળા વધારે કહેવાશે, -3 વાળા ઓછા કહેવાશે। તમારે એ દિશામાં ચાલવાનું, જો એરો એ દિશામાં આવતો હોય તો તમારું ફોરવર્ડ બાયસ, નહીં તો તમારું રિવર્સ બાયસ। આ યાદ રાખવાની એક ટેકનિક છે। તો +5 થી -3 એરો એ દિશામાં આવે છે, હા, તો આ કયો બાયસ હશે? ફોરવર્ડ બાયસ હશે મિત્રો। સમજાય છે? તમારે વધારે વોલ્ટેજથી ઓછા, તમને એ ખબર પડવી જોઈએ કે ક્યાં વધારે વોલ્ટેજ છે, ક્યાં ઓછો વોલ્ટેજ છે। તો અહીંયા +5 વધારે કહેવાય, -3 ઓછો કહેવાય, આ બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે મિત્રો? તો કે 5 + 5 છે, અહીંયા -3 છે, એટલે 8 વોલ્ટનો તફાવત છે। અહીંયા આના કરતાં કેટલા વોલ્ટેજ ઓછા છે? 8 વોલ્ટ ઓછા છે। તો જે દિશામાં તમે આગળ વધો એ દિશામાં જો એરો આવતો હોય તો ફોરવર્ડ બાયસ, અને જો એની વિરુદ્ધ દિશામાં એરો આવતો હોય, તમારે જે દિશામાં ચાલવાનું છે એની વિરુદ્ધ દિશામાં એરો આવતો હોય તો કયું બાયસ થશે? રિવર્સ બાયસ થશે। આપણે રિવર્સ બાયસનું ઉદાહરણ લઈએ, દાખલા તરીકે અહીંયા છે -3 વોલ્ટ, અહીંયા છે 5 વોલ્ટ। તો મિત્રો આપણે વધારે વોલ્ટેજ ક્યાં કહેવાય? અહીંયા વધારે કહેવાય, અહીંયા ઓછા કહેવાય। તો અહીંથી અહીંયા ચાલો તો એરો એરાની દિશામાં આવે છે કે વિરુદ્ધ દિશામાં આવે છે? તો કે આપણે જે દિશામાં ચાલવાનું છે એરો એની વિરુદ્ધ દિશામાં આવે, તો આ આ ડાયોડ કઈ સ્થિતિમાં કહેવાશે? રિવર્સ બાયસની સ્થિતિમાં કહેવાશે મિત્રો, યાદ રાખજો, રિવર્સ બાયસ કહેવાશે, કેમ કે એરો આપણી વિરુદ્ધ દિશામાં આવે છે। બીજું મિત્રો, બીજું કંઈક આવી રીતના પણ આકૃતિ આપેલી હોય છે, +3 વોલ્ટ છે, આ ડાયોડ કયા બાયસમાં છે? તો અહીંયા આપણને ખબર છે +3 વોલ્ટ, પણ અહીંયા વોલ્ટેજ દર્શાવેલા નથી મિત્રો। જો આવો ક્યાંય પણ સિમ્બોલ આવે તો એનો મતલબ એમ કે અને ગ્રાઉન્ડ કરેલો છે, અને એના વોલ્ટેજ તમારે 0 વોલ્ટ ગણવા, કેટલા ગણવા? 0 વોલ્ટ ગણવા। તો હવે તમે નક્કી કરો કે વધારે વોલ્ટેજ ક્યાં છે? અહીંયા +3 વોલ્ટ છે, અહીંયા 0 વોલ્ટ છે, તો આપણે અહીંથી આ બાજુ આવવાનું। તો એરો આપણી દિશામાં આવે છે કે વિરુદ્ધ દિશામાં આવે છે? તો કે આપણે જે બાજુ ચાલવાનું છે એરો એની વિરુદ્ધ દિશામાં આવે છે। તો આ કયું બાયસ હશે મિત્રો? રિવર્સ બાયસ હશે।
समझाय छे, समझ पड़े छे, आमाथी प्रवाहनु वहन थशे के नहीं थाय? नहीं थाय। रिवर्स बायस में प्रवाहनु वहन थतुं नथी, एकदम नहिवत थाय, माइक्रो एम्पीयरना क्रमनो वहन थाय एटले नथी थतुं, एवुं ज समझी शकाय। तो आई थिंक इट इज क्लियर। हजु एक उदाहरण लईए मित्रों, आपणे અહીંયા છે માઇનસ 5 વોલ્ટ, અહીંયા છે માઇનસ 2 વોલ્ટ, અહીંયા છે માઇનસ 5 વોલ્ટ, અહીંયા છે માઇનસ 2 વોલ્ટ, ભલે બંને માઇનસ રહ્યા, પરંતુ આપણે શું કહેવાનું, વધારે વોલ્ટેજ કયા, માઇનસ 5 કે માઇનસ 2? ઓબ્વિયસલી માઇનસ 2 વોલ્ટ વધારે કહેવાય, માઇનસ 5 વોલ્ટ નાના કહેવાય, આના કરતાં અહીંયા કેટલા વોલ્ટેજ ઓછા છે, 3 વોલ્ટ ઓછા છે। તો આપણે કઈથી કઈ બાજુ ચાલવાનું, વધારેથી ઓછા વોલ્ટેજ તરફ ચાલવાનું, તો માઇનસ 2થી તમે માઇનસ 5 તરફ ચાલો તો એરો એ જ દિશામાં આવે છે, તો આ કયા બાયસ હશે, ફોરવર્ડ બાયસ હશે મિત્રો। સમજાય છે? કયું બાયસ હશે, ફોરવર્ડ બાયસ હશે। હજુ આપણે એક ઉદાહરણ લેવું હોય તો લઈ શકીએ, પ્લસ 2 વોલ્ટ। મિત્રો અહીંયા કંઈ નિશાની ના આપેલી હોય પ્લસ કે માઇનસ, તો તમારે પ્લસ સમજવી। અહીંયા આ આમાં તમને પ્રશ્ન એવો પૂછશે કે આમાંથી પ્રવાહ પસાર થશે કે નહીં થાય, તો આપણે એ જોવાનું, આપણને ખબર છે કે જો ફોરવર્ડ બાયસમાં હશે તો પ્રવાહ પસાર થશે, રિવર્સ બાયસમાં નહીં થાય, તો આપણે એ નક્કી કરવાનું છે કે આપેલ જે ડાયોડ દર્શાવેલો છે ફોરવર્ડ બાયસ છે કે રિવર્સ બાયસ છે। તો મિત્રો જોઈએ, અહીંયા વધારેથી ઓછા વોલ્ટેજ તરફ પ્રવાહનું વહન થાય, અહીંયા પ્લસ 3 વોલ્ટ છે, અહીંયા પ્લસ 2 વોલ્ટ છે, તો વધારે વોલ્ટેજ ક્યાં છે, અહીંયા વધારે વોલ્ટેજ છે, તો વધારેથી ઓછા તરફ જઈએ આપણે આ બાજુ જવાનું છે, એરો વિરુદ્ધ દિશામાં છે, તો આ ડાયોડ કયો બાયસમાં થશે, રિવર્સ બાયસમાં થશે, અને જો રિવર્સ બાયસ હોય તો વિદ્યુત પ્રવાહનું વહન થાય નહીં। આઈ થિંક ફોરવર્ડ રિવર્સ કમ્પ્લીટ। મિત્રો બીજું એક યાદ રાખશો, રિવર્સમાં કેમ પ્રવાહનું વહન થતું નથી, કેમ કે માઇનોરિટીને કારણે વહન થાય, એકદમ ઓછું હોય। રિવર્સમાં અવરોધ કેટલો હોય, તો કે રિવર્સમાં ડાયોડનો અવરોધ 10^6 ઓહમ જેટલો હોય, મેગા ઓહમના ક્રમનો હોય, જ્યારે ફોરવર્ડ બાયસમાં અવરોધ 10^100 ઓહમ હોય છે। આમાં અવરોધ ઓછો એટલે આઈ કેવો વધારે, આમાં અવરોધ વધારે તો આઈ કેવો ઓછો। તો રિવર્સમાં પ્રવાહનું વહન એકદમ ઓછું થશે, ફોરવર્ડમાં પ્રવાહનું વહન સૌથી વધારે થશે। તો મિત્રો આ આટલું તમે સમજી ગયા હશો। હવે આગળ તરફ વધીએ તો રેક્ટિફાયર ભણવાનું છે મિત્રો। તમને ખબર છે કે રેક્ટિફાયર શું છે, તમને રેક્ટિફાયર શબ્દથી મિત્રો તમે અજાણ હશો। તો હવે નેક્સ્ટ ટોપિક જોઈએ, રેક્ટિફાયર। રેક્ટિફાયર અથવા તો બીજું કહીશું રેક્ટિફિકેશન। મિત્રો આપણા ઘરે જે લાઇટ આવે, જે બહારથી આપણું જે વીજ કનેક્શન છે એમાંથી જે લાઇટ આવે, એ એસી પ્રવાહ હોય છે, ઉલટ સુલટ પ્રવાહ હોય છે। એનો મતલબ શું થાય, તો કે તમારા ઘરે જે બોર્ડ છે, જે પ્લગ છે, એ પ્લગમાં આમાંથી જે આવતો છેડો ધન હોય, આમાંથી આવતો છેડો ઋણ હોય। હવે એક સમયે એટલે કે આ સતત બદલ્યા કરે, ઘડીક આ ધન થશે, આ ઋણ થશે, આ ધન થશે, આ ઋણ થશે, આ ઋણ થશે, આ ધન થશે। આપણા ઘરે જે લાઇટ આવે એની આવૃત્તિ 50 હર્ટ્ઝ છે, કેટલી છે, 50 હર્ટ્ઝ। તો એક સેકન્ડમાં 50 વખત આવી સાયકલ પૂરી થાય, એટલે કે ધન ઋણ ધન, ધન ઋણ ઋણ ધન, આવું એક વખત, બે વખત, 3 વખત, આવું એક સેકન્ડમાં કેટલી વખત થાય, 50 વખત થાય। એટલે કે આપણા ઘરે જે લાઇટ આવે એમાં છેડા સતત બદલ્યા કરે, એક વખત ધન થાય ઋણ થાય, ધન થાય ઋણ થાય, ઋણ થાય ધન થાય, એવું સતત ને સતત બદલ્યા કરે। જ્યારે આપણે ઘડિયાળની અંદર જે સેલ હોય, જે પેન્સિલ સેલ આપણે કહીએ છીએ, એમાં આ છેડો હંમેશા ધન રહેશે, આ છેડો હંમેશા ઋણ રહેશે। તો આ જે પ્રવાહ છે આમાંથી આપણને જે પ્રવાહ મળે એ એસી પ્રવાહ કહેવાય, જ્યારે આમાંથી જે પ્રવાહ મળે એને ડીસી પ્રવાહ કહેવાય। હવે આપણા ઘરના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ડીસી પર કાર્ય કરે, તો અહીંયા જે બહારથી જે એસી પ્રવાહ આવે છે એને આપણે ડીસીમાં રૂપાંતર કરવો પડે। તો એસીનું ડીસીમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને રેક્ટિફિકેશન કહેવામાં આવે છે। મિત્રો બરાબર યાદ રાખજો, કોઈ પણ એસી સિગ્નલ હોય, એસી સિગ્નલ હોય, કયા કયા પ્રકારનું એસી સિગ્નલ આવી શકે, તો કે એસી પ્રવાહ હોઈ શકે, એસી વોલ્ટેજ હોઈ શકે, અથવા તો એસી પાવર હોઈ શકે, એસી સિગ્નલને ડીસી સિગ્નલમાં, ડીસી સિગ્નલ એટલે પ્રવાહ વોલ્ટેજ કે પાવર, ડીસી સિગ્નલમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને રેક્ટિફિકેશન કહેવાય। એસી સિગ્નલને ડીસી સિગ્નલમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને શું કહેવાશે,
रेक्टिफिकेशन। मित्रों बराबर याद रखो कि रेक्टिफिकेशन कार्य रेक्टिफायर कार्य शू तो कि रेक्टिफिकेशन करवानो। आ रेक्टिफिकेशन करतु जे पण साधन एटले एसी सिग्नल डीसी सिग्नल में रूपांतर करवानो जे पण यंत्र होय ई यंत्र ने रेक्टिफायर कहवाय। मित्रों आई थिंक तमे समझी गया हशो कि रेक्टिफायर एटले शू अने रेक्टिफिकेशन एटले शू। रेक्टिफिकेशन एटले एसी सिग्नल डीसी सिग्नल में रूपांतर करवानी प्रक्रिया। आपणे मोबाइल नुं जे चार्जर छे मोबाइलना चार्जरनो तमे जे छेड़ो छे जे प्लग छे जे छेड़ाने तमे जे मोबाइल में नाखवानी जे पीन आवे त्यां तमारुं एसी प्रवाह थई गयो होय जेमां अंदरनी पीन होय प्लस होय अने बहारने जे पड होय माइनस होय। अहींया तमने बतावी आपुं आ जे मोबाइलनी पीन छे एमां जे आ बहारनुं पड छे ए क्यूँ पड हशे ए ऋण हशे ने अंदरनुं जे छे माइनस हशे। आ जे पावर बैंक छे पावर बैंक आपणने हमेशा डीसी आपशे एटले एमां एसीनुं डीसीमां रूपांतर करवानी जरूरियात नथी। परंतु मोबाइल आपणे जे घरे प्लग छे ए प्लगमां एसी आवे परंतु आपणे जोईए डीसी। तो मोबाइलनुं चार्जरनी अंदर एवी कंईक प्रक्रिया हशे एवुं कंईक रेक्टिफायर हशे कि ए शुं करशे आ एसी ने आपणा मोबाइलने शुं आपशे डीसी आपशे। तो ई जे यंत्र वपराय एने रेक्टिफायर कहे टूंकमां आपणे मोबाइलनो चार्जर छे रेक्टिफायर कही शकाय। अने आ जे प्रक्रिया छे एने शुं कहेवाशे रेक्टिफिकेशन कहेवाय छे। एसी सिग्नलनुं डीसी सिग्नलमां रूपांतर करवानी प्रक्रियाने शुं कहीशुं रेक्टिफिकेशन। अने आना माटे ઉપયોગમાં લેવાતા યંત્રને રેક્ટિફાયર કહેવામાં આવે છે। આનો મિત્રો એસી સિગ્નલનો આપણે ગ્રાફ દોરવો હોય તો એ ગ્રાફ આપણને આવો મળશે। ધન વોલ્ટેજ ઘટશે ઋણમાં વધશે ઋણ ઘટશે। અહીંયા વોલ્ટેજ કહી શકાય કે અહીંયા ધન વોલ્ટેજ થાય છે અહીંયા ઋણ વોલ્ટેજ થાય છે। ધન વોલ્ટેજ ઋણ વોલ્ટેજ જ્યારે આનો ગ્રાફ દોરવા જઈએ તો એનો ગ્રાફ કેવો હશે? એનો ગ્રાફ આવો જ હશે, ધન જ રહેશે, ક્યારેય ઋણ થશે જ નહીં, ઉપરનો છેડો હંમેશા ધન જ રહેશે। આ આપણે ઉપરના છેડાની વાત આ છેડાની વાત કરીએ કે પહેલાં ધન થશે સમય સાથે ઋણ થશે ધન થશે ઋણ થશે ધન થશે ઋણ થશે। તો મિત્રો આમાંથી આપણે આ ગ્રાફ મેળવવાનો છે એટલે કે શું કે આમાં આ ઋણ જે છે એને આપણે કાઢી નાખવાનું છે, માત્ર ને માત્ર શું રાખવાનું છે? ધન। પણ એ ધન પણ કેવો થાય છે? વધે છે, ઝીરો થાય છે। તો અહીંયા તો એક સતત જ ધન મળે છે, વધતો ઘટતો પણ નથી। પરંતુ પહેલાં આપણે પહેલું કાર્ય શું કરવાનું છે? આ ઋણને કાઢવાનું। એના માટે મિત્રો પીએન જંકશન ડાયોડ વપરાય છે આ રેક્ટિફાયર માટે। શું વપરાય છે? પીએન જંકશન ડાયોડ વપરાય છે। આપણને મિત્રો ખબર છે કે પીએન જંકશન ડાયોડ જ્યારે ફોરવર્ડ બાયસમાં હશે ત્યારે પ્રવાહ પસાર થશે, રિવર્સ બાયસમાં હશે ત્યારે પ્રવાહ પસાર થશે નહીં। કેમ? તો કે ફોરવર્ડ બાયસમાં અવરોધ ઓછો હોય, જ્યારે ફોરવર્ડ બાયસમાં હશે ત્યારે અવરોધ કેવો હશે? ઓછો હશે, ત્યારે પ્રવાહનું વહન કેવું થશે? વધારે થશે, એટલે કે પ્રવાહનું વહન થશે। અને રિવર્સ બાયસમાં જ્યારે હશે, રિવર્સ બાયસમાં ત્યારે અવરોધ ખૂબ વધારે હશે ત્યારે પ્રવાહનું વહન થશે જ નહીં એવું કહી શકાય। માઇક્રો એમ્પિયરનું થાય પણ એને આપણે અવગણી શકીએ તેટલું ઓછું હોય છે, એટલે કે થશે જ નહીં એવું પણ કહી શકીએ। તો મિત્રો આ પીએન જંકશન ડાયોડનો ઉપયોગ કરીને આપણે રેક્ટિફાયર બનાવવાનું છે અને રેક્ટિફિકેશનની પ્રક્રિયા કરવાની છે। મુખ્યત્વે બે પ્રકારના રેક્ટિફાયર છે। નંબર એક છે અર્ધતરંગ રેક્ટિફાયર અને નંબર બે છે પૂર્ણ તરંગ રેક્ટિફાયર। આપણે બંને રેક્ટિફાયર ભણવાના છે મિત્રો, અને આ પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મિત્રો। રેક્ટિફાયરનું કાર્ય શું? મિત્રો બરાબર એક વખત યાદ રાખજો, એસી સિગ્નલનું ડીસી સિગ્નલમાં રૂપાંતર કરવું આ પ્રક્રિયાને રેક્ટિફિકેશન કહેવાય। અને એના માટે જે સાધન ઉપયોગમાં લેવાય, જે યંત્ર ઉપયોગમાં લેવાય એને આપણે રેક્ટિફાયર કહીશું। તો આજે આપણે સૌપ્રથમ પહેલું ભણીએ અર્ધ તરંગ રેક્ટિફાયર। અર્ધતરંગ રેક્ટિફાયર પહેલો પ્રકાર છે અર્ધતરંગ રેક્ટિફાયર। મિત્રો એ પહેલાં હું તમને થોડીક વસ્તુ સમજાવી દઉં કે આપણે પીએન જંકશન ડાયોડની લાક્ષણિકતા કંઈક આ પ્રકારની મળતી હતી। શરૂઆતમાં ફોરવર્ડ બાયસમાં હોય ત્યારે તમે વોલ્ટેજ વધારો તો પ્રવાહ વધે 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 એક સમયે મહત્તમ થઈ જાય, આને શું કહેવામાં આવે છે? કટ ઇન વોલ્ટેજ અથવા તો થ્રેશોલ્ડ વોલ્ટેજ। અને રિવર્સ બાયસમાં જ્યારે હોય ત્યારે પ્રવાહ વધે, પહેલાં શરૂઆતમાં થોડોક વધે, પછી જ્યારે બધા જ માઇનોરિટી થઈ જાય ત્યારે તમને સંતૃપ્ત પ્રવાહ મળે, સેચ્યુરાઇઝેશન પ્રવાહ મળે। ત્યાર પછી પણ જો તમે વોલ્ટેજ વધારે રાખો તો અમુક મૂલ્યે તમે અમુક વોલ્ટેજ કરતાં વધારો ત્યારે પ્રવાહ મેક્સિમમ મળી જાય, અને આને બ્રેકડાઉન વોલ્ટેજ કહેવામાં આવે છે મિત્રો,
બ્રેકડાઉન વોલ્ટેજ કહેવાય છે. બ્રેકડાઉન વોલ્ટેજ કરતાં વધારે વોલ્ટેજ જો તમે આપશો તો એ આપણું પીએન જંકશન ડાયોડ બળી જવાની સંભાવના રહેશે, કેમ કે ખૂબ મોટા પ્રમાણમાં વિદ્યુતનું વહન થાય આથી ખૂબ મોટા પ્રમાણમાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે અને ડાયોડ બળી જશે. એટલે આપણે જ્યારે પણ ડાયોડનો ઉપયોગ કરીએ ત્યારે રિવર્સ બાયસમાં બ્રેકડાઉન વોલ્ટેજ કરતાં વધારે વોલ્ટેજ એને આપવાના નહીં, એના કરતાં ઓછા વોલ્ટેજ આપી શકાય પરંતુ વધારે વોલ્ટેજ આપી શકાય નહીં. ચાલો તો આપણે જોઈએ અર્ધતરંગ રેક્ટિફાયર. અર્ધતરંગ રેક્ટિફાયરમાં એક ટ્રાન્સફોર્મર લેવામાં આવે છે. મિત્રો, ટ્રાન્સફોર્મર એ શું છે, એની રચના કેવી રીતે કરવામાં આવે છે એ તમારે ચેપ્ટર નંબર આઈ થિંક 8મું ચેપ્ટર છે અથવા 7મું ચેપ્ટર છે, એસી પ્રવાહ. એસી પ્રવાહમાં તમારે એસી પ્રવાહ અથવા તો સોરી નહીં એસી પ્રવાહ પણ નહીં, વિદ્યુત ચુંબકીય પ્રેરણમાં તમારે ટ્રાન્સફોર્મર ભણવાનું થશે. જૂના સિલેબસમાં અને નવા સિલેબસમાં અલગ અલગ ચેપ્ટરમાં હતું. કંઈક નવા સિલેબસમાં વિદ્યુત ચુંબકીય પ્રેરણમાં છે, જૂનામાં કંઈક એસી પ્રવાહમાં હતું. તો જેમાં પણ એમાં ટ્રાન્સફોર્મર શું છે ત્યારે તમને ખબર પડશે મિત્રો. તો આ ટ્રાન્સફોર્મરને બે ગુચલા હોય છે, આને પ્રાથમિક ગૂંચળું કહીશું, પ્રાથમિક ગૂંચળું, અને અહીંયા બીજું એક નાનું ગૂંચળું ગૌણ ગૂંચળું હશે. આ બીજું ગૂંચળું છે એને શું કહીશું, ગૌણ ગૂંચળું. આ પ્રાથમિક ગૂંચળું છે અને ગૌણ ગૂંચળું કહીશું, સેકન્ડરી લૂપ કહેવાશે એને, અને પ્રાઇમરી લૂપ કહેવાશે. વાહકતરનું ગૂંચળા હોય છે એમાં. અહીંયા ટ્રાન્સફોર્મરને આપણે એસી સોર્સ સાથે જોડવાનું છે. કયા સોર્સ સાથે જોડવાનું છે, એસી સોર્સ સાથે જોડવાનું છે. મિત્રો, એસી સોર્સ અને ડીસી સોર્સના સિમ્બોલ અલગ અલગ છે. જો તમારો પ્રવાહ ઉલટ સુલટ હશે એટલે સતત બદલાતો હશે, એક ધન ઋણ થતો હશે, તો એને આવા સિમ્બોલ વડે દર્શાવવામાં આવે. જ્યારે ડીસી સોર્સ હશે, ડીસી તમારે બેટરી ડીસી બેટરી હશે તો એ આવી રીતે દર્શાવવામાં આવે, એ ક્યારેય ધન ઋણ બદલાતો નથી. આપણે ડીસી બેટરી તમે જાણતા છો, તો એસી સોર્સને આવી રીતે અને ડીસી સોર્સને આવી રીતે દર્શાવવામાં આવે છે. સોર્સ એટલે બેટરી. ચાલો તો અહીંયા આપણે એસી સપ્લાય આપી, અહીંયા વોલ્ટેજ મળશે. કેવા વોલ્ટેજ મળશે, સતત બદલતા વોલ્ટેજ મળશે. વધશે ઘટશે ઝીરો થશે, વિરુદ્ધમાં વધશે વિરુદ્ધમાં ઘટશે ઝીરો થશે, ફરી પાછું પ્લસ ઝીરો માઇનસ, એ રીતે સતત બદલ્યા કરશે. તો અહીંયા વધારે આંટા છે, અહીંયા ઓછા આંટા છે, એટલે અહીંયા આંટા ઓછા હોવાથી વોલ્ટેજમાં ઘટાડો કરશે. એક ટ્રાન્સફોર્મરનો ગુણધર્મ છે, એ તમે ટ્રાન્સફોર્મર ભણશો ત્યારે તમને વધારે ખબર પડશે કેવી રીતના ઘટે છે. અત્યારે માત્ર યાદ રાખી લો કે અહીંથી અહીંયા આવે ત્યારે વોલ્ટેજ ઘટશે. હવે બીજું મિત્રો, અહીંયા ગૌણ ગૂંચળા સાથે એક પીએન જંકશન ડાયોડ જોડી દેવામાં આવે છે. આ સ્થિતિમાં અહીંયા શું જોડી દીધું, પીએન જંકશન ડાયોડ જોડી દીધું, અને અહીંયા આપણે જેમાં પણ પ્રવાહ મેળવવાનો છે એ અવરોધ જોડી દીધું. દાખલા તરીકે અહીંયા લાઇટ જોડી દીધી, પંખો જોડી દીધો, વોટ એવર મોબાઈલનું ચાર્જર જોડી દીધું, અહીંયા ટૂંકમાં આપણે અવરોધ RL કહીશું. અહીંયા છેડાના નામ આપી દઈએ આપણે, આ છેડો A હશે, આ છેડો B હશે, અહીંયા X હશે, અહીંયા Y હશે. મિત્રો બરાબર યાદ રાખજો કે ટ્રાન્સફોર્મર દ્વારા તમને જે પ્રવાહ મળશે એ પ્રવાહ કેવો હશે, ઉલટ સુલટ પ્રવાહ હશે, એસી પ્રવાહ છે. આપણે અહીંયા રેક્ટિફાય કરવાનો છે એ પ્રવાહને, એસીનું ડીસીમાં રૂપાંતર કરવાનું છે. એટલા માટે આપણે અહીંયા એક પીએન જંકશન ડાયોડ જોડ્યું, આ પી અને આ એન. જો મિત્રો અહીંયા વધારે વોલ્ટેજ હશે, અહીંયા ઓછા વોલ્ટેજ હશે તો કયો બાયસ થશે, અહીંયા વધારે અહીંયા ઓછા તો ફોરવર્ડ બાયસ, અહીંયા વધારે અહીંયા ઓછા હશે તો રિવર્સ બાયસ. એટલે તમને એ ખબર પડી જવી જોઈએ કે ક્યારે ફોરવર્ડ થશે ક્યારે રિવર્સ થશે, એ મેં તમને કમ્પ્લીટલી સમજાવી દીધેલું છે. હવે આગળ તરફ વધીએ. અહીંયા એ છેડા પાસે દાખલા તરીકે શરૂઆતમાં ધન વોલ્ટેજ આવે છે, એ છેડા પાસે કેવા વોલ્ટેજ આવે છે એ આપણે અહીંયા જોડીએ, દોરી બતાવું. મિત્રો ફરી વખત, અર્ધતરંગ રેક્ટિફાયરમાં સાનો સાનો ઉપયોગ થાય તો કે એક એસી સોર્સ જોઈએ, એક ટ્રાન્સફોર્મર જોઈએ, એક પીએન જંકશન ડાયોડ જોઈએ, ને એક લોડ અવરોધ RL જોઈએ. લોડ અવરોધ RL એટલે ત્યાંથી પ્રવાહ પસાર થાય છે કે નહીં થાય છે, તો કેવો થાય છે, અથવા તો અહીંયા ગેલોનોમીટર પણ જોડી જો, તમને ખબર પડે કઈ બાજુ પ્રવાહ પસાર થાય. તો અહીંયા એ બિંદુ પાસે કેવા વોલ્ટેજ આવશે એમની હું વાત કરું, તો કે આ પ્રવાહ જો ઉલટ સુલટ હશે તો અહીંયા ધન હશે તો આ છેડો કેવો હશે, ઋણ હશે. ફરી પાછો બી ધન થશે તો આ કેવો થશે, ઋણ થશે. ફરી પાછો આ ધન થશે તો આ કેવો થશે, ઋણ થશે. હું માત્ર એની સ્થિતિ દર્શાવું, એની સ્થિતિ દર્શાવું અહીંયા. તો એ પાસે પ્રવાહ પહેલાં વધશે, ધન થશે, ઘટશે, ઝીરો થશે, ધન થશે, તમને આવો પ્રવાહ મળશે. આ કોની સ્થિતિ છે,
એ છેડાની સ્થિતિ છે. અહીંયા ધન થશે ત્યારે અહીંયા શું થશે, અહીંયા ધનનું મૂલ્ય વધે, અહીંયા તો શાનું મૂલ્ય વધશે, ઋણનું મૂલ્ય વધશે. તો આપણે બી છેડાની સ્થિતિ દર્શાવીએ તો આવી દર્શાવી શકાય. ચાલો આ બી છેડાની સ્થિતિ છે કે એ છેડો જ્યારે ધન વધશે ત્યારે બી છેડો કેવો વધશે, ઋણમાં વધશે. જ્યારે એ છેડો ઋણ બનશે ત્યારે બી છેડો કેવો બનશે, ધન બનશે. એ છેડો જ્યારે ધન બનશે ત્યારે બી છેડો કેવો બનશે, ઋણ બનશે. તો મિત્રો આ તમને સમજાઈ ગયું છે કે એસી સોર્સ આવી રીતે બદલે. દાખલા તરીકે અહીંયા પ્લસ વન થાય તો અહીંયા માઇનસ વન થશે, અહીંયા પ્લસ ટુ થાય તો અહીંયા માઇનસ ટુ થશે, અહીંયા પ્લસ થ્રી થશે તો અહીંયા માઇનસ થ્રી થશે, અહીંયા હવે ઘટશે પ્લસ ટુ થશે તો અહીંયા માઇનસ ટુ થશે, અહીંયા પ્લસ વન થશે તો અહીંયા પ્લસ વન થશે, આ ઝીરો થશે તો આ ઝીરો થશે, અહીંયા પ્લસ વન તો અહીંયા માઇનસ વન. એવી રીતે આ બાજુ જેટલો વધે એટલો જ આ બાજુ ઋણમાં વધે, જો આ બાજુ જેટલો ધનમાં વધે એટલો જ આ બાજુ ઋણમાં, એટલે ઉલટ સુલટ પ્રવાહ આ રીતનો હોય. એ છેડા પર તમે જોશો તો આવું મળશે, બી છેડા પર તમે જોશો તો આવું મળશે. આ ક્લિયર છે મિત્રો? તો હવે જ્યારે પહેલાં અર્ધચક્ર દરમિયાન હવે અહીંયા લોડ અવરોધમાં કેવો પ્રવાહનું વહન થશે એનું આપણે અહીંયા પરિણામ મેળવીએ. લોડ અવરોધમાં કેવો પ્રવાહનું વહન થશે એ આપણે પરિણામ મેળવીએ. ચાલો હવે એ છેડો દાખલા તરીકે ધનની સ્થિતિમાં છે. કઈ સ્થિતિમાં છે એ છેડો? ધનની સ્થિતિમાં છે. ધનમાં વધે તો અહીંયા ધન, અહીંયા આ બી છેડો કેવો બનશે? ઋણ. તો આ ધન વધશે, આ ઋણ વધશે. તો ડાયોડ કઈ સ્થિતિમાં થશે? ફરી વખત કહું છું, એ છેડો ધન વધશે. અહીંથી અહીંયા સુધીની વાત કરવાની છે માત્ર આપણે. એ છેડો ધનમાં વધશે, આ ઋણમાં વધશે. તો આ ડાયોડ બી છેડો ઋણમાં વધશે તો આ ડાયોડ કઈ સ્થિતિમાં થયો? ફોરવર્ડ બાયસ થયો. તો ફોરવર્ડ બાયસમાં પ્રવાહનું વહન થાય કે ન થાય? હા થાય, મિલી એમ્પિયરના પ્રવાહનું વહન થાય, કેમ કે મેજોરિટી ચાર્જ કેરિયરને કારણે વહન થાય. તો અહીંયા ધન વધશે, અહીંયા ઋણ વધશે તો ડાયોડનું મૂલ્ય, ડાયોડમાંથી પ્રવાહ વધશે. તો અહીંયા અવરોધ RLમાંથી કઈ દિશામાં પ્રવાહ પસાર થશે? એક્સ વાય દિશામાં પ્રવાહ પસાર થશે, કેમ કે ડાયોડમાંથી પ્રવાહ પસાર થશે. તો એ ધન થશે, બી ઋણ થશે, ત્યારે પ્રવાહનું મૂલ્ય ડાયોડમાંથી વધશે. હવે અહીંયા અહીંથી એમાં ઘટાડો થાય, અહીંથી બીમાં ઘટાડો થાય, પરંતુ આ ધન છે આ ઋણ છે, અહીંથી આટલા સમય સુધી, અહીંથી આટલા સમય સુધી, અહીંથી આટલા સમય સુધી એ છેડો ધન છે, બી છેડો ઋણ છે. તો એ છેડો ધન, બી છેડો ઋણ, તો હજુ પ્રવાહનું વહન થશે. તો પણ પ્રવાહનું મૂલ્ય પહેલાં વધતું હતું, હવે વોલ્ટેજ ઘટશે તો પ્રવાહનું મૂલ્ય અવરોધ RLમાંથી કેવું થશે? ઘટશે. ચલો આટલું ક્લિયર થયું. ફરી વખત સમજાવી દઉં છું મિત્રો, અહીંયા ધન વોલ્ટેજ વધશે, અહીંયા ઋણ વોલ્ટેજ વધશે. તો અહીંયા ધન, આ ઋણ અહીંયા જોડેલો છે એવું કહી શકાય. તો ડાયોડ ફોરવર્ડ બાયસની સ્થિતિમાં, ફોરવર્ડ બાયસમાં પહેલાં વોલ્ટેજ ઓછા હશે, અહીંયા જેમ જેમ એ વધતો જશે, અહીંયા જેમ જેમ ઋણ વધતા જશે, તેમ તેમ પ્રવાહ વધશે. તો ડાયોડમાંથી અહીંયા ડાયોડનો પ્રવાહ છે, ડાયોડ અથવા તો અવરોધ RLમાંથી પ્રવાહ કહીશું, કેમ કે અવરોધ RL જે ડાયોડમાંથી જે પ્રવાહ પસાર થશે એ અવરોધ RLમાંથી તો થશે જ. હવે જ્યારે અહીંયા ધન વોલ્ટેજનું મૂલ્ય ઘટશે, અહીંયા ઋણ વોલ્ટેજનું મૂલ્ય ઘટશે, ધનનું મૂલ્ય ઘટશે, ઋણનું મૂલ્ય ઘટશે, પરંતુ છે તો હજી ફોરવર્ડ બાયસ, ખાલી વોલ્ટેજ ઘટશે, વોલ્ટેજ ઘટશે તો ડાયોડમાંથી પ્રવાહ ઘટશે. હવે મિત્રો શું થશે? તો કે એ છેડો ઋણ સ્થિતિમાં આવશે. એ છેડો કઈ સ્થિતિમાં આવશે? ઋણ સ્થિતિમાં આવશે. અને બી છેડો કઈ સ્થિતિમાં આવશે? ધન સ્થિતિમાં આવશે. બી છેડો ધન સ્થિતિમાં, તો અહીંયા બી છેડાને ધન સ્થિતિ કહીશું. તો હવે આ ડાયોડ કઈ સ્થિતિમાં આવશે? રિવર્સ બાયસમાં, કેમ કે ધનથી ઋણ જાઓ તમે, આપણે ધનથી ઋણ જવાનું છે તો આપણે એરાની વિરુદ્ધ બાજુ છે, એરાની વિરુદ્ધ બાજુ હોય તો રિવર્સ બાયસ કહેવાય, ને રિવર્સ બાયસમાં પ્રવાહનું વહન થાય નહીં. તો અહીંયા બી જેમ જેમ ધન થશે, એ જેમ જેમ ઋણ થશે, તો આ બાજુના વોલ્ટેજ વધશે, એ બાજુના વોલ્ટેજ વધશે, તો રિવર્સ બાયસ, તો પ્રવાહનું વહન થશે નહીં. અહીંથી ફરી પાછું અહીંયા બીનું મૂલ્ય ધનમાં ઘટશે, એનું મૂલ્ય ઋણમાં ઘટશે, આ ધન ઘટશે, આ ઋણ ઘટશે, પરંતુ રિવર્સ બાયસ એ કંઈ કામનું નહીં. એટલે અહીંથી અહીંયા સુધીના સમયમાં બી છેડો ઋણ હશે, બી છેડો ધન હશે, અને એ છેડો કેવો હશે? ઋણ હશે. ક્યાંથી ક્યાં સમય સુધી? અહીંથી અહીંયા સમય સુધીમાં. આપણે સમય કહી દેવો હોય તો અહીંયા ઝીરો કહી શકાય, ટી કહી શકાય, અહીંયા ટી બાય ટુ કહી શકાય, અહીંયા થ્રી ટી બાય ટુ કહી શકાય, અહીંયા ટુ ટી કહી શકાય, જે તમને ખબર છે એક દોલન પૂરું થાય માટે લાગતો સમય ટી. તો ટી બાય ટુ થી ટી જેટલા સમયમાં એ છેડો ઋણ, અને ટી બાય ટુ થી ટી સમયમાં બી છેડો ધન, એ છેડો ઋણ, અને આ બી છેડો ધન, તો ડાયોડ કઈ સ્થિતિમાં હશે? રિવર્સ બાયસની સ્થિતિમાં હશે. તો RLમાંથી પ્રવાહનું વહન થશે નહીં થાય, રિવર્સ બાયસમાં હોય તો પ્રવાહનું વહન થશે નહીં. તો આવું કહી શકાય કે ઝીરોથી ટી બાય ટુ જેટલા સમયમાં
ए छेड़ो धन, बी छेड़ो ऋण, डायोड कई स्थिति में थशे? डायोड कई स्थिति में? फॉरवर्ड बायस नी स्थिति में। तो प्रवाहनु अवरोध आरएल माथी प्रवाहनु वहन थशे टी बाय टू थी टी समय सुधी, टी बाय टू थी टी समय में ए छेड़ो ऋण, बी छेड़ो धन। टी बाय टू थी टी समय में ए छेड़ो ऋण, बी छेड़ो धन। तो डायोड कई स्थिति में? रिवर्स बायस में। रिवर्स बायस में हो तो प्रवाहनु वहन थाय नहीं, आमा प्रवाहनु वहन थशे। हवे टी थी थ्री टी बाय टू समय में ए छेड़ो धन, बी छेड़ो ऋण, तो प्रवाह मळशे? हाँ मळशे। तो के शुरुआत में जयरे आ धन थशे त्यारे प्रवाहनु मूल्य वधशे, જ્યારે ઘટશે ત્યારે પ્રવાહનું મૂલ્ય ડાયોડની અંદર ઘટશે। ફરીથી પાછો થ્રી ટી બાય ટુ થી ટુ ટી સમયમાં એ છેડો ઋણ, બી છેડો ધન, એ છેડો ઋણ, બી છેડો ધન, ત્યારે પ્રવાહનું વહન થશે? નહીં થાય। તો મિત્રો એવું કહી શકાય કે જ્યારે તમે ટ્રાન્સફોર્મરમાંથી જે તમે વોલ્ટેજ આવે છે એ કેવા પ્રવાહ છે, કેવો છે વોલ્ટેજ? બદલતો વોલ્ટેજ છે, પરંતુ અવરોધ આરએલમાં આપણને એક અહીંયા જો ધન અને ઋણ બંને મળતા હતા, અહીંયા ઋણ અને ધન બંને મળતા હતા, પરંતુ અહીંયા આરએલમાં આપણને ઋણ મળતું શું નહીં, ત્યાં તો આપણને થોડાક સમય માટે વોલ્ટેજ મળે બંધ થઈ જાય, પરંતુ એક જ બાજુના વોલ્ટેજ મળે છે, બીજી બાજુના વોલ્ટેજ ઋણ વોલ્ટેજ એમાં મળતા નથી। તો મિત્રો અહીંયા ડીસી થઈ ગયું, ડીસી સાબિત થઈ ગયું। પહેલાંમાં એસીમાં શું મળતું હતું? ધન અને ઋણ બંને, જ્યારે ડીસીમાં માત્ર ને માત્ર ધન મળે છે, ઋણ તો મળતું જ નથી। તો આ મિત્રો એસીનું આંશિક ડીસીમાં રૂપાંતર થયું, કેમ કે હજુ અમુક સમય સુધી આપણને આ કેવી રચના છે? તો કે આપણે પેલી સિરીઝ તમે જોઈ હશે કે સિરીઝ એટલે પેલી લાઇટ આવે છે, એ લાઇટ થોડીક વાર માટે મહત્તમ થાય, ઘટીને ઝીરો થઈ જાય, થોડીક વાર ઊભી રહી, પાછી લાઇટ શરૂ થાય, મહત્તમ થાય, ઝીરો થઈ જાય, પાછી થોડીક વાર ઊભી રહી, તો એ આવા પ્રકારનું અર્ધતરંગ રેક્ટિફાયર ત્યાં હશે। આઈ થિંક તમે મિત્રો સમજી ગયા છો। મિત્રો અહીંયા બીજી એક વાતની એ કાળજી રાખવાની છે કે રિવર્સમાં પ્રવાહ ક્યારે વધી જાય, યાદ કરો, રિવર્સ ડાયોડ હોય ત્યારે પ્રવાહ ક્યારે એકાએક વધી જાય? તો કે બ્રેકડાઉન વોલ્ટેજ કરતાં વધારે વોલ્ટેજ હોય તો। તો અહીંયા એવો જ ડાયોડ લેવાનો કે એમનું રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ ખૂબ વધારે હોય, કેમ કે જો આના રિવર્સ કરતાં, જો આપેલો રિવર્સ આના રિવર્સ વોલ્ટેજ કરતાં, રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ કરતાં જો અહીંયા વધારે વોલ્ટેજ આપીશું આપણે તો મેક્સિમમ પ્રવાહ પસાર થાય। એટલે કાં તો એવું કરવાનું કે આનો મેક્સિમમ રિવર્સ લેવાનો, અથવા તો અહીંયા આપેલા વોલ્ટેજમાં રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ કરતાં કેવો રાખવાનો, ઓછો રાખવાનો। પરંતુ બુકમાં એવું કીધું છે કે આના રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ ખૂબ કેવા રાખવાના, મોટા રાખવાના, કેમ કે જો મોટા નહીં રાખે તો એમાં રિવર્સમાં પણ એક સમય પ્રવાહ મેક્સિમમ થઈ જાય અને ડાયોડ બળી જવાની સંભાવના રહે, મેં અહીંયા તમને સમજાવેલું એ પ્રમાણે। તો મિત્રો આ થયું તમારું અર્ધતરંગ, અને અર્ધતરંગ રેક્ટિફાયર શું કામ કીધું? તો કે અર્ધ આખું જે તમારું સિગ્નલ હોવું જોઈએ, આખું જે સિગ્નલ હોવું જોઈએ એના અડધા સિગ્નલનું જ કાર્યરત થાય છે। આ તો કેવું થઈ જાય છે? ફેલ થઈ જાય છે, અડધું કામમાં આવે છે, અડધું કેવું થઈ જાય છે? ફેલ થઈ જાય છે, એ કંઈ કામમાં આવતું નથી। તો આવા ડાયોડને અર્ધ તરંગ રેક્ટિફાયર કહેવામાં આવે છે। મિત્રો બરાબર થિયરી યાદ રાખી લેજો, બોર્ડની પરીક્ષામાં પૂરેપૂરી સંભાવના છે। ફરી વખત તમને સમજાવી દઉં તો અર્ધતરંગ રેક્ટિફાયરમાં ટ્રાન્સફોર્મરના બે ગૂંચળા, પ્રાથમિક ગૂંચળો અને ગૌણ ગૂંચળો, પ્રાથમિક ગૂંચળા સાથે એસી સોર્સ જોડવામાં આવે છે, ગૌણ ગૂંચળા સાથે એક ડાયોડ અને લોડ અવરોધ આરએલ જોડવામાં આવે છે। અહીંયા જ્યારે એસી સોર્સમાંથી આપણને ઉલટ સુલટ પ્રવાહ મળે છે ત્યારે એ ધન સ્થિતિમાં હોય છે, બી ઋણ સ્થિતિમાં હોય છે, ત્યારે ડાયોડ કઈ સ્થિતિમાં છે? એ ધન અને બી ઋણ છે, તો ડાયોડ ફોરવર્ડ બાયસની સ્થિતિમાં છે, ત્યારે પ્રવાહનું વહન થશે। પરંતુ બીજી અર્ધ સાયકલ દરમિયાન એ ઋણ થશે, બી ધન થશે, ત્યારે ડાયોડ રિવર્સ બાયસની સ્થિતિમાં છે, ત્યારે પ્રવાહનું વહન થશે નહીં। ફરી પાછી ત્રીજી અર્ધ સાયકલ દરમિયાન એ ધન થશે બી ઋણ થશે, ત્યારે ડાયોડ ફોરવર્ડ બાયસની સ્થિતિમાં છે, ત્યારે પ્રવાહનું વહન થશે। અહીંયા લખવાનું ડાયોડ કઈ સ્થિતિમાં? ડાયોડ ફોરવર્ડ સ્થિતિમાં, અહીંયા ડાયોડ રિવર્સ સ્થિતિમાં, અહીંયા ડાયોડ ફોરવર્ડ સ્થિતિમાં, અહીંયા ડાયોડ રિવર્સ સ્થિતિમાં, આવું આકૃતિમાં વ્યવસ્થિત બુકમાં જેવી આકૃતિ આપેલી છે એવી જ તમારે દર્શાવવી, આ માત્ર સમજણ માટે છે, બાકી તમારે આકૃતિ બુકની જ દોરવાની। મિત્રો આઈ થિંક તમે ક્લિયર થઈ ગયા છો। અહીંયા અવરોધ આરએલમાંથી કઈ દિશામાં પ્રવાહનું વહન થશે? એક્સથી વાય દિશામાં થશે, ક્યારેય વાયથી એક્સ દિશામાં નહીં થાય, વાયથી એક્સ દિશામાં થાય તો ડાયોડ રિવર્સ બાયસ હોય, રિવર્સ બાયસમાં તો પ્રવાહ પસાર થાય નહીં, એટલે માત્ર ને માત્ર એક્સથી વાયની દિશામાં જ વિદ્યુત પ્રવાહનું વહન થશે। તો અર્ધ તરંગ રેક્ટિફાયર મિત્રો અહીંયા કમ્પ્લીટ। હવે નેક્સ્ટ ટોપિક આપણે પૂર્ણ તરંગ રેક્ટિફાયર જોવાનું છે। તો મિત્રો પૂર્ણ તરંગ રેક્ટિફાયર આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું,
आ अर्ध तरंग रेक्टिफायर तमारे संपूर्णपणे क्लियर करी नाखवानुं छे। एमां कंई पण ना समझ पड़े तो पूछवानुं छे अने थीअरी लखीने मने फरजियात मोकलवानी छे। घणा विद्यार्थीओ हजू पण आटलो आटलो कहेवा छतां पण मने थीअरी लखीने मोकलता नथी, मोढे करी अने फरजियात मोकलवानी छे। मित्रो धन्यवाद, आजनो वीडियो लेक्चर आपणे अहींया पूरो करीए छीए।